સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં, હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોય એવી મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ એક સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પદ્માવતી શોપિંગ સેન્ટર સામે પણ કાર્યવાહી થાય એવા સંજોગો વર્તાઈ રહ્યા છે. કારણ કે કોર્પોરેશનની માલિકી ધરાવતી પદ્માવતી કોમ્પ્લેક્સમાં જ ફાયરની સુવિધા નથી. એટલું જ નહીં પરંતુ ઇલેક્ટ્રિક વાયરોના પણ જે રીતે ગૂંચવાળા છે એનાથી પણ આગ લાગવાની શક્યતા છે. વડોદરા તાલુકા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં નાગરિકો આ શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા માટે આવે છે, ત્યારે આ સેન્ટરમાં જો આગ લાગે તો ભીષણ દુર્ઘટના સર્જાય એવી પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ તાત્કાલિક ફાયરની સુવિધા ઉભી કરવી જોઈએ એવી પણ લોકમાંગ ઉઠી છે. તો બીજી બાજુ ફાયર બ્રિગેડના ઓફિસરો પદ્માવતી કોમ્પ્લેક્સને સીલ ક્યારે કરશે એની પણ રાહ જોવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી આ શોપિંગ સેન્ટરના વેપારીઓને નિર્ભયતા શાખા દ્વારા નોટિસ પણ ફાળવવામાં આવી છે. બે પ્રકારની કામગીરી ચાલુ છે. જાહેર જનતાની જેટલી જરૂરિયાત છે, જે સેવાઓ છે આપવા માટે વડોદરા ફાયર બ્રિગેડ અને વડોદરા મહાનગરપાલિકા દરેક રીતે મદદ માટે તૈયાર છે. અત્યારે 1 વિન્ડો કરવામાં આવ્યું છે કે જેથી કરીને જાહેર જનતા હેરાન ન થાય. ફાયર ડિપાર્ટમેન્ટ અને ટાઉન ડેવલપમેન્ટ બે એક જગ્યા પર એક જ ઓફિસમાં બેસીને જે જગ્યાએ બિલ્ડિંગ સીલ થઈ છે એમની જે કંઈક સમસ્યાઓ છે, ચાહે રજા ચિઠ્ઠી ચાહે બીયુ પરમિશન રિલેટેડ એમને જે મૂંઝવણ છે એ, અને ફાયર એનઓસી રિલેટેડ કોઈ સમસ્યા મૂંઝવણ હોય એ બાબતથી ધ્યાનમાં રાખીને માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશથી ખંડેરા માર્કેટ ખાતે 1 વિન્ડો મદદ કરવા માટે અમે અત્યારે હાજર છીએ. અને સાથે સાથે સ્થળ તપાસ પણ ચાલુ છે, ઓડિટ પણ ચાલુ છે. જ્યાં જ્યાં બીયુ પરમિશન નથી, રજા ચિઠ્ઠીઓ નથી, જ્યાં ફાયર એનઓસી નથી, જાહેર જનતાના જે બચાવ માટેના જે જીવન સુરક્ષા માટેના સાધનો વસાવ્યા નથી તેનું પણ સ્થળ તપાસ ચાલુ છે અને નોટિસો બજાવવાનું કામગીરી. જ્યાં ફાયર એનઓસી નથી, જાહેર જનતાના જે બચાવ માટેના જે જીવન સુરક્ષા માટેના સાધનો વસાવ્યા નથી તેનું પણ સ્થળ તપાસ ચાલુ છે અને નોટિસો બજાવવાનું કામગીરી ચાલુ છે. પદ્માવતી કોમ્પ્લેક્સને વર્ષ 2021-22 એટલે કે નોટિસો વારંવાર આપવામાં આવી રહી છે અને એ વિષય ઉચ્ચ પદાધિકારીઓને ધ્યાનમાં આવ્યો છે અને લીધો પણ છે. કડક કાર્યવાહી કરવામાં આવી જ રહી છે, છતાં પણ જ્યારે કોઈક આગામી બીજી કોઈ નવી સૂચના મળે તે મુજબ કાર્યવાહી કરવામાં આવે. જેટલી પણ સ્કૂલો 9 મીટરથી નીચે છે, સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ 9 મીટરથી નીચે અને 500 સ્ક્વેર મીટરથી નાની સ્કૂલો છે તેમને સ્થાનિક ફાયર સુવિધાઓ રાખવાની છે પણ ફાયર એનઓસીની જરૂર નથી. પરંતુ જેટલા અબાઉ 9 મીટર જેટલી સ્કૂલો છે, ચાહે સરકારી હોય ચાહે ખાનગી હોય, તે તમામ સ્કૂલોનું ઇન્સ્પેક્શન અને એનઓસી રિન્યૂ કર્યું કે કેમ એની તપાસ કરીને અથવા નથી કર્યું તેમને નોટિસ આપીને આ કાર્યવાહી ચાલુ છે. સરકારી સ્કૂલો જે 9 મીટરથી વધુ હોય તેમને નોટિસ આપીશ અને જ્યાં જ્યાં લાગ્યું છે ત્યાં સીલિંગ પણ કરીશ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.